પૈસા મળી ગઈ મારા પેલા ફોર્મ ના 100 રૂપિયા નહીં લેતા એમ. હવે તમારે તો પૈસા ની જરૂર છે, આવશો? મારે તો કોઈ જરૂર નહીં, મારા તો ઓગણા માં છે ને પૈસા નું ઝાડ છે. સવાર ઉઠી રોજ ખંચેરી અને પૈસા લઈ લઉં છું, તો આથી પૈસા મારી ન્યાથી કોઈ દાડો. એટલે રાહો સોના મને 100 રૂપિયા લાવો હડો. નહીં ગળા ની શોખન બસ આવશે એટલા જ દેવો. આ કર્યું તું મફત છે? હું એ મફત જ લાવ્યો છું. અલ્યા આવો છો મૂર્ખો છે તમે, શું યાર મજાક કરો છો? મૂર્ખો કોઈ નહી, સેવા કરવા આવ્યા છે બાર થી. જે ગામ માં ગરીબ હોય ને, જેની પરિસ્થિતિ ખરાબ હોય ને, એને કરિયાણું આલે છે મહિના નું. હા બધા બનાવવાના ધંધા બંધ કરી દેવાના, મારે 100 રૂપિયા લાવો હડ. અરે ગળા ની શોખન બસ ગાડી ભરી ના આવ્યા છે તે મુએ જઈને ભર્યો, પછી મારી બધી પરિસ્થિતિ કીધી નઈ એટલે મને એક ઠેલી હાલ દીધી. એને પરિસ્થિતિ એવું બધું કઈ એટલે આપડે હાલ દઈએ રહ્યા. હા અને શું હાલે કરિયાણા માં? કરિયાણા તો કોને દાળ ચોખા તેલ ખોડ ચા હાબુ બધું મહિના નું. સારું બાપડે ભગવાન એનું સારું કરે ને ઘણું યાલે બધાને સેવા કરી. બરાબર છે, એટલે પૈસા પૈસા નહીં લીધા ને કશું નહીં. સેવા કે કહેવાય બસ કે કેટલાય બોધેલા પડે આવા ગાડી માં તો. એવું તાણી ચોકન ઉભી ગાડી આ ચોક માં ઉભી કો તાણી ગરીબો ને મારું બધું લાભ મળે છે તો મારે ગરીબ તો થઈ જાય એવું જ છે. આટલો બધો હા સાડો તો શું કેમ બહાર નીકળો છો? ઘેર બેસી રહેતા હોય તો છોકરા બીજા નહી ઉપાડી ને જાય ક્યાં હો? તકલીફ વધારે લાગે છે મને, બીપી ની તકલીફ છે. પણ દવા કરાવો કે નહી? ઉપાડી કોકું છું, ઉપાડી હો. કેમ શું છે? હે શું તકલીફ છે? કેમ રોવા માંડ્યા તમે? વડીલ મારા ચીડે મોર કોઈ નહીં. મેં છોકરા ના વિવાહ કર્યા, તે છોકરો અમને લઈને બજાર માં જવા જતો. મારે કોઈ મને ખબર આવે એમ નહીં, પીવડાવે એમ નહીં, મારે કોઈ નહીં. તમે ચિંતા કરશો, તમે ચિંતા કરશો ને બધું સારું થાય, હારવાનું થાય. અઠવાડિયે થી મેં કશું ખાધું નહીં, અઠવાડિયે થી કશું ખાધું નહીં, મારા પેટમાં હા નહીં. કોઈ આજુબાજુ નહીં રહેતું, પાડોશી નહીં, કોઈ મને કોઈ ગણતું નહીં. ખરેખર અત્યારે તો આ માણસો આવા થઈ ગયા છે, મારા વિશે લગી ને દયા રાખતા નહીં. ચિંતા કરશો લ્યો. કોક વાત બોલાવો કે કોઈને બોલાવો? કોશું નહીં લઈ જાય કો તમે? લઈ જાય. આવું પેલા સુધી મેં લાવા લાવ લાવ પડતા થાવ તમે. મારો ભગવાન તમને આજીવન બેસાવે. સારું સારું એ હો મૂજવ સાસવીન જાજો હો.
ખરેખર તમારી તો આખી જિંદગી આડોટવા માં જવાની છે. કીધું બસ કઈ કો ખારી વાત કહું તે મહિના ની શાંતિ થાય, પણ હવે નહીં કેવું તો હાડો આડોટો તમે તરજો. બાગુજી તમારે જોડે કોઈ દાડો આવી મજાક નહીં કરું. મારી વાત સાંભળો, પેલું પડતર નહીં કયું? આ પડતર જઈ પડ્યું આપડે આગળ ઓંડા જોડે. ઓહો, ગાડી ભરેલી હતી, જલ્દી જો ને કે આપડા ગામ ની પબ્લિક છૂટી નહી તો કોઈ ની રાખે. જો હા, એ વાત સાચી હો બાગુજી. જલ્દી જો ના, જલ્દી ઉપડું. સારું, કોઈ કીધા જેવું જ નહીં આ દુનિયામાં. મજૂરી ધંધો નહી કરતા તમે? ના, મજૂરી કરું છું તો પછી કેમ લેવા આયા તમે? આ તો ગોમો હભળ્યું તું કે બધા ના આલે છે એટલે લેવા આયા. હા, ગામમાં હું આલું છું, પણ કેવા માણસો ને આલું તમને ખબર છે? કે કોઈ ગયડા હોય, કોઈને કોઈ આધાર ના હોય એવા માણસો ને આલું છું. તમે તો હાથા હમશો, મજૂરી કરો એવા છો. છોકરા નહીં તમારે? છોકરો છે. શું કરે છે છોકરો? છોકરો નોકરી કરે છે. નોકરી કરે છે? હોય. શું પગાર છે છોકરાનો? 3000. 3000 પગાર છે. તમે શું મજૂરી કરો છો? ખેતી. ખેતી કરો છો? તો તમને શરમ આપી દો ભલા આદમી. આવી રીતના લેવા આવરાય તમારે? ખોટું બોલી લઈ જવા વાળા પડ્યા છે, પણ તમે હાસું બોલ્યા. હા, એ વાત સાચી. હા હા, લઈ જો હડો. પરિસ્થિતિ વીક હોય ને એવા માણસ ને હાલવા આવ્યો છું, સેવા કરવા આવ્યો છું. સેવા કરવા નીકળ્યા છો એમ ને? એટલે તમારા ગામમાં કોઈ એવો માણસ હોય ને તો મને તમે કહો. હવે માણસ થી તો વડીલ શું વાત કરું તમને? હવે મને જોઈ લો ને તમે. ક્યાં? મારાથી છેડાય કે? હવે તમે તો હાજા હામ છો, મજૂરી કરો એવા છો, તમારાથી શું હેડું? તમારા કોઈ આડોશ પાડોશમાં એવો માણસ હોય અને કોઈ વીક પરિસ્થિતિ હોય એવા માણસને તમે તાર મેલો, કેટલા હોય આઈને કેટલાય કે. વડીલ, તમારી વાત સાચી, પણ હવે એક સાચી વાત કરું વડીલ તમને? હા કહો. ખરેખર હું આખી જિંદગી મારા હારા સમય ની વાત જોઈ બેહી રહ્યો, પણ કોઈ દાડો મારો હારો સમય નહીં આવ્યો, અને હવે સમય આવશે તો એક જ, અને એ મરવાનો. એટલે શરીર તમારું કમ્પ્લીટ થાય છે, મરવાનો સમય? કેમ આવું બોલો તમે? શું થયું વડીલ? મારી બે કિડનીઓ ફેલશે. મારે મજૂરી તો ઘણી કરવી છે, પણ શરીર મારું સાથ નહીં આવતું, હું કરું કેજો. હવે યાદ છો ને વભળો મારી વાત, ક્યાં તો જીવન છે, સુખ દુઃખ રહેવાનું, કાઠી સાથી રાખો. પણ વડીલ, મારો સમય બહુ ખરાબ છે હો. હમણાં હું કહું, હું સેવાની કીટો આલું છું ને, એને બે કીટનીઓ ખરાબ છે એટલે સેવા કરી. અરે ભાઈ, અત્યારે દવાખાને જઈને આવ્યો, રિપોર્ટ કરાયો, તાણી મને ખબર પડી.
ભગવાન થી તો થોડો બીવા લ્યા. અરે વડીલ, આ વાને નાસ્તામાં બે રોટલા ખાઈ જવા જોઈએ છે, વાને ચોથી કિડનીઓ ફેલ હોય. ગરીબ છે, કેજો આર્યો. શું નામ કીધું? બધા અંભાળવાની જો વાત કરી લ્યા, આ ગરીબ ના હક નું છે. એટલે તારે ચી રીતની ગરીબી છે? કાજે બહુ શરીફ ના થાય, શરમ આવે લાગી રે. આ જમીન ના ખાતેદાર છો, આ કીટ ની તમારે ભૂખ છે? ગરીબ ગરીબ કરી અને તમારા જોડે થી આ બધું લઈ જાય. આ ગરીબ ના મોઢા સુધી ના દવાઈ દઈએ આવા માણસો. જો તમારે સેવા કરવી હોય તો અમારા ગામ ના જે સરપંચ છે એના જોડે જો, અને તમે આખું લિસ્ટ બનાવી દો કે ચિયો ચિયો મોણા ગરીબ છે, અને બધાને તમે ત્યાં આડી કીટો આલજો. હા, લાખ રૂપિયાની વાત કરી. સરપંચ ને ખબર હશે કે ગોમો ચિયા ગરીબ છે, ચિયા અમીર છે. હા, અને સરપંચ ને આપડે જોડે ઉભા રાખા એટલે આપડે કોઈ ક્ષેત્ર પેઢી થાય જ નહીં. બરાબર છે, લો બેસજો ગાડી મેળો. હેડો સરપંચ બેહો. વડી ઓ સરપંચ આવજો. આવી બોલાવ સરપંચ. કેટલે રહ્યા? આપણા ગોમો સેવા કરવા માટે અને અમુક માણસો આના જોડે થી છેતરી છેતરી કીટો લઈ ગયો છે, એટલે તમારે આપણા ગોમો જેટલા જેટલા ગરીબો છે એની લિસ્ટ બનાવીને વાયને આવવાની છે. ઈમો નામ તમારું ઉપર લખવાનું છે. હવે ઉપર તમારું નામ લખજો. એટલે સરપંચ છો, કોણ છો તમે? શરમ આવે છે કે નહીં આવતી તમને? એટલે હવે ની મોટો કીટ હારે લઈ ગયા છે. સરપંચ એ રોતા હતા, નાટક કરતા હતા, એટલે મને વડે દયા વધારે આવી, એટલે મેં બે કીટીઓ આલી. હવે તમારા ગોમો સરપંચ જ કીટો ખાતો હોય, ગોમો શું સેવા કરવા દે? લેન શું સેવા કરે? ના ના વડીલ, આ તમારી વાત મને મજા નહીં આવતી. અરે અમારા ગોમ ના સરપંચ થી આવું કામ કોઈ દાડો ના કરી. આવું કામ કોઈ દાડો ના કરે? ના. તમારા ગોમ ના સરપંચ ને પૂછો કે ચિયા ખૂણા બે કીટીઓ મેલી છે. સરપંચ આ વાત સાચી છે? જે હોય તમે તાર સાચે સાચું બોલો. કપાટ માં મેલી હોય કાઢી લાવો. તમે એના જોડે થી કીટો લાયા હતા? આવું મોટું કર્યું હતું ને, અડધો કલાક રોયા હતા. તમે જેમ કીધો લાયા, તમે જો ગરીબ છો કેજો. અજી ભાઈ, હું 10 વર્ષ થી સરપંચ માં છું, મેં હજુ કશું પાડ્યું નહીં. એટલે એક જ ગ્રાન્ટે કાઢી નહીં વાત કરો છો કે પછી અમારે કોક તો ધોવે? વાત તારે, તમારા જોડે કોઈ નહીં એમ? તમે કશું નહીં પાડ્યું, તમે ગ્રાન્ટો નહીં કાઢી, તો પેલી 5 વીઘા જમીન કરી છે? આ ગોમો જે 4 પલોટ પડ્યા છે ઈ કના છે? આ ગોમો 2 દુકાનો છે ઈ કને છે? વડીલ છે ને, મહિના નું અટાણું હાલતા હતા, એટલે પછી મારા મન માં એક જ વિચાર આવ્યો, બધું કોક કરી છે ને 2 મહિના નું અટાણું લઈ રહ્યા, એટલે 2 મહિના શાંતિ. એટલે કમે હાલતા નહીં રહ્યા, ગરીબો ના હાલતા હતા, જેના જોડે કોઈ ના હોય, કમાવાનો આધાર ના હોય, એ ના હાલતા હતા. અમે ગરીબ જનતા, અમે તો નોકરી કરતા હતા. આ સરપંચ ની નોકરી જ કેવરાય? ગ્રાન્ટો ખાઈ જશે
ગળા ઉધી ખાઈ ગયા તો ભૂલ થઈ ગઈ ભાઈ હે કશું ભૂલ ભૂલ નહીં જો પેલી કીડો લેતા હેડો કીડો જે આવી ગયા હોય તમારી હવે સરપંચ કીડો લેતા હોય મજા નહીં આવે હરી ભાઈ શું સરપંચ ભાઈ હા ખબર છે તે હું અધિક મર્યાદાથી વાત કરું છું અધિક મોં નાલું છું તમને સરપંચ હો એટલે કીડો લેતા આવજો હવે ના લાતા સરપંચ બીજું કાઈ તો અરે નથી લાવવા વાળી નહીં આપણે તાણી અમે ભૂલ થઈ ગયા મારી તે અમે તમને સરપંચ મો લાયા હવે ચોથી સરપંચ માં આવશે ટાઈમ તો પૂરો થઈ રહ્યો આવ્યો છે આ ગરીબ નું આટલું ખાઈ ગયો છી સેવા તો શું કરી અરે આ જો આ સરપંચ થી તમારા કોમ ના હવે આટલા થી કોમ નહી થાય 11000 રૂપિયા આ વડીલ ને તમે આવો નગર સરપંચ આખા ગામ માં હું તમને સવાલ કર્યો કે ગરીબ ના હાથ ની કીડો આવી હતી અને આયા સરપંચ ખાઈ ગયા હતા અરે ભાઈ એવું તો ના હોય એમ પાછું જાણ્યું મારા કાકા ની છોકરા સારા સવાલ કરતા છો લેતા પૈસા જો વડીલ આજે 11000 રૂપિયા આલે ને બરાબર તમે તાર કરિયર નું લાવી અને ગરીબ માલ લેજો હો આ તો કશો વાતો એ સરપંચ સાચી વાત કરો તમન આ જે માણસો પાછી સેવા કરવા આવી છે એમાં લા તમે ભાગ પડાવો છો અને ગામનો વિકાસ કરશો એવી આશા તો અમાર રખાય છે ને તમારા જોડે આજે તો જો ખાલી હું જેટલું કાઠું કરું છું રાતે પંચાયત ભેગી કરું અને પંચાયત વચ્ચે તમારે માફી માંગવી પડશે અરે ભાઈ સેવા કરવા તો ઘણા બધા માંગતા હોય છે પણ ગરીબ આડો ગરીબ નહીં પડતો એ આવા ઊંચા પદ પર બેઠા હોય છે ને એરા આડા પડે છે અને એ પરિણામ તમારા હોમે જ છે જોઈ લો વાત સાચી છે મગુજી આવા જ માણસો ગરીબો થી લાભ લઈ જવા જતા અહીંયા તમારા માં લગી રહ્યા હોય શરમ પાછી હોય તો માફી માંગી લો ભૂલ થઈ ગઈ ભાઈ હવે કોઈ દાડો આવે ભૂલ કરશો નહીં કરો હા કોઈ દાડો આવે ભૂલ નહીં કરો તો અભડો મારી વાત કે કોઈ દાડો આવે ભૂલ નહીં કરો તો જ તમારી વાત ની ખમર મજા થાય કે વાત ની કોઈ દાડો તમારે ખમર મજા નહીં થાય અરે ભાઈ અભડો મારી વાત આરી કીટો હવે આપડે ખુદ આમાં હેડો હેડો હું આવું અંદાજ હા મારું પંથો પાટણ હા